ઘણું બધું ગોપાલભાઈએ આપણને એક આગવી શૈલીમાં કીધું છે, અને વધારે મારે એ કેવું છે, ધોકા ભૂલતા નહીં. અને જે ખાસ કરીને ભાઈઓ, પ્લીઝ શાંતિ રાખો, શાંતિ રાખો, આવશે. જેમ આપણે ઓલી જૂની નોટો બદલી ને ગયા વર્ષે લાઈનમાં ઉભા રહીને, એવી જ રીતે આપણે સમય આવી ગયો છે કે લાઈનમાં ઉભા રહીને બીજી જૂની નોટો બદલવાનો. ખાસ કરીને અહીંયા બહેનો ઓછી છે, પણ જેમ કીધું ને કે એકે હજારા છે, તેવી જ રીતે બેનો સમય આવી ગયો છે થાળી અને વેલણ ઉપાડવાનો. અને જરૂર આવે તો કપડાં ધોવાના ધોકા. સાલાઓને એકેને ઘૂસવા ના દેશો સોસાયટીમાં. અમારા વસ્ત્રાલમાં તો શરૂઆત થઈ ગઈ છે. તમારા ધારાસભ્યને અમારા વસ્ત્રાલમાં મોકલે છે પ્રચાર કરવા. પ્રદીપસિંહ આવી શકતા નથી એટલે બેય અવડા હવડી કર્યું છે કે હું તમારા વિસ્તારમાં આવું, તમે મારા વિસ્તારમાં આવો. પણ હવે ઘર આ સોસાયટીઓમાં ઘૂસે ને, અમે તો હવે બેનર લગાવવાના શરૂ કરી દીધા છે. પણ હવે વાળો તમારો આવ્યો છે કે આપણે બેનર લગાવવાની શરૂઆત કરી દો. અને જેમ ગોપાલભાઈએ પૂછ્યું કીધું ને, તેવી રીતે પ્રશ્ન પૂછવાનું ચાલુ કરી દો કે જયારે અમારી બેન દીકરીઓ ઉપર ધોકા પડતા હતા, ચોટલા ખેંચીને ઢસડવામાં આવતી હતી, ત્યારે તમે બધા ક્યાં હતા. પ્રશ્ન એ પૂછવાનો સમય આવી ગયો છે કે જયારે 14 દીવાનો ઉપર જયારે ગોળીઓ વિંધાતી હતી, ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે તમને 2 મિનિટ મૌન પાડવાનો પણ સમય નથી મળ્યો. અને જેમ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એકબીજાના ઘરે આપણે બેસણામાં જઈએ છીએ, તો ત્યારે તમે પાટીદાર સમાજના દીકરાઓના બેસણામાં પણ નથી આવી શક્યા, એનો જવાબ આપો. તમારે પાટીદાર સમાજના વોટ લેવા છે, પાટીદાર સમાજના સોસાયટીઓમાં ઘૂસવું છે, તો પાટીદાર સમાજના દીકરાઓ જયારે 14 દીવાનો શહીદ થઈ ગયા, ત્યારે તમે ક્યાં હતા. આપણે પ્રશ્ન એ પૂછવાનો છે કે સમય આવ્યો ત્યારે એસીની ગાડીઓમાં ફરતાઓ આજે રોડ ઉપર કાગળિયા વેચતા થઈ ગયા છે. નથી જોતો અમારે તમારો વિકાસ. પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી પાટીદાર સમાજે બેસાડ્યા છે. એક ચા વેચવા વાળાને સીએમ થી પીએમ બનાવી દીધો આ પાટીદાર સમાજે, તો એને ચા વેચવા પાટીદાર સમાજ પાછો ન લાવી શકે. મારી તો એક એવી ઈચ્છા છે કે ગુજરાતની અંદર એ ચા વેચે ને ચા બનાવે, અને એના ઓલા ડેટ ફૂટિયા ને બડે મિયા છોટે મિયા જે ચા ની કીટલી લઈને કપરકા બી ધોતા હોય ને, એવા દિવસો કરી દેવા છે ને એવા દિવસો. સાલાઓને ખબર પડે કે પાટીદાર સમાજ શું છે. પાટીદાર સમાજને સંસેડીને આ લોકોએ ભૂલ શું કરી છે. કે છે ને પટેલિયાઓની જરૂર નથી, પણ ભાઈડાઓ મેદાનમાં તો આવો, પાટીદાર સમાજ શું છે એ તમને ખબર પડે. આ લોકો માટે તો ખાલી પટલાણીઓ જ કાફી છે, ખાલી પટલાણીઓ જ. થાળી અને વેલણ નીકળે ને તોય પરસેવો છૂટી જવો જોઈએ. 150 ની વાતો કરે છે ખાલી. તમે એક ઘરમાં તો જઈ જુઓ ખાલી, શું મજાક સમજ્યા છે. સમય હવે આવી ગયો છે જયારે આપણે લાઈનમાં ઉભા રહીએ ને, ત્યારે એક વાર આંખો બંધ કરીને જોજો, એક જ વાર 25 ઓગસ્ટ ની રાત ને યાદ કરજો. એક વાર જે આપણા યુવાનોને જે ગોળીઓ પડી છે ને એ યાદ કરજો, અને પછી બટન દબાવવા જજો. પછી તમારું મન કે ને ત્યાં તમે વોટ આપજો, તમને છૂટ છે, જાઓ. તમે વિચાર તો કરો, આજે 25,000 યુવાનો, પાટીદારના યુવાનો પર આ લોકોએ કેસ કર્યા છે. વાતો કરે છે કેસો પાછા ખેંચ્યા, અમારા ઉપર તો એક પણ કેસ પાછો નથી ખેંચાયો. અને હમણાં જે ખરીદ વેચાણમાં આપણા જે ભાઈ બહેન જતા રહ્યા ને, 2 શહીદ થઈ ગયા આપણા માટે. અને પાછી ઓલી તો ચપ 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 1 મિનિટ મોઢું જ બંધ કરતી નથી. હવે એને ખબર નથી કે પાટીદાર સમાજે એની પાસે એક જોડ કપડાં નહોતા પહેરવા, એને પાટીદાર સમાજે કપડાં આપ્યા છે. ઓલા વેજલપુર ની અંદર 10x10 ની ઓડીમાં રહેતી હતી, એને વસ્ત્રાલ ની અંદર હું લઈને આવી હતી. ગોપાલભાઈ કે છે નાતા ધોતા સમાજે શીખવાડ્યું.
જેને સમાજે માન સન્માન ઇજ્જત શોહરત આપી, જે ગાડીઓ આપી, જે પહેરવા કપડા આપ્યા, અને એ સમાજને આજે વેચીને જતી રહી છે. પણ એટલું યાદ રાખજો કે સમા આંદોલન કોઈ વ્યક્તિ વિશેષ નથી ચલાવતું, આ આંદોલન આખો સમાજ ચલાવે છે. આ બેઠેલા એટલા લોકો સ્ટેજ ઉપર એ આંદોલન નથી ચલાવતા તો ક્યારનું આંદોલન વેચાઈ ગયું હોય. આ આંદોલન દરેક ઘરનો વ્યક્તિ એક એક ચલાવી રહ્યો છે, આ દરેકના ઘરની પીડા બોલી રહી છે. ત્યારે તમે બધા અહીંયા આવ્યા છો કે આપણા ઘરની પરિસ્થિતિ છે કે હવે પાટીદાર સમાજના દીકરાઓને નોકરીઓ વગર હવે ચાલે એમ નથી, અને પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે દિવસે ને દિવસે કે આપણી પાસે 25 વીઘા ને 50 વીઘા જમીનો હતી થઈ ગઈ છે. આજકાલ આપણી પાસે 10 વીઘા ને 5 વીઘા ને 12 ને 15 વીઘા ઉપર આજે પાટીદાર સમાજ આવી ગયો છે. તો 15-20 વીઘા ની અંદર પાટીદાર સમાજ નું ભરણ પોષણ નથી થતું હવે, અને ખેતીથી હવે અમારા ઘર પણ નથી ચાલતા. અને આજે ઘરે ઘર યુવાન એન્જિનિયર થઈ અને યોટે બેઠા બેઠા માત્ર ને માત્ર મોબાઈલ મંત્રે છે. આવું અમે પાટીદાર સમાજનું ભવિષ્ય જોવા નથી માંગતા, આવી આવનારી પેઢી અમે નથી જોવા માંગતા. આ લડાઈ એના માટેની છે, આ લડાઈ અમારા દીકરાને અમે સારી પોસ્ટ ઉપર, સારી સરકારી નોકરીઓ ઉપર જોવા માંગીએ છીએ. આ લડાઈ એના માટેની છે. હાર્દિકભાઈ, દિનેશભાઈ બધા જેલમાં જઈ આવ્યા છે, કોના માટે ગયા છે? આપણા માટે ગયા છે. તો એની ફરજ બને છે કે એમનો એક એક શબ્દ આપણે ઝીલવો જોઈએ અને એક એ પ્રરસ્તે આપણે ચાલવું જોઈએ. કારણ કે એમની અંદર જેલોની અંદર હજારો કરોડોની ઓફર આવી ચૂકી છે, છતાંય એ આપણા સમાજ માટે ક્યારે વેચાયા નથી. આપણે કહીએ ને કે નાનામાં નાના વ્યક્તિ જો સોશિયલ મીડિયા ચલાવતો બાળક હોય ને તો એના ઉપર પણ પ્રેશર આવે છે આજકાલ. તો તમે એટલો તો વિચાર કરશો કે દિનેશભાઈ કે હાર્દિકભાઈ ઉપર કેટલા પ્રેશર આવતા હશે, કેટલી દબાવવાના પ્રયત્નો થતા હશે, શું શું એમના ઉપર વીતતી હશે. અને જયારે સમાજ આપણે એ કેન આપણે માનીએ નહીં તો ધિક્કાર છે આપણને, કે જે યુવાન 22 વર્ષ તો યુવાન જે સમાજની એક વાત લઈને નીકળ્યો છે, અને જો આપણે એના સાથે ના રહીએ તો આપણી પરિસ્થિતિ શું આવશે. આજે કેસોની અંદર તમે જોઈ રહ્યા છે કે હાર્દિકભાઈ ઉપર જે કેસ આજે લગાવ્યો છે એ આજીવન કારાવાસ છે એની સજા. જો આપણે આ સરકારને હરાવી ના શક્યા તો આપણે ક્યારે વિચાર કર્યો છે કે આ બધા જે યુવાનો ઉપર આપણે કેસ થયા છે ને એની પરિસ્થિતિ શું થવાની છે. આપણા યુવાનો ગીતાબેન ક્યાં જેલમાં સડતા હશે તમને નહીં ખબર હોય, કોઈ પૂછવાય નહીં આવે, સાબરમતીમાં ટિફિન દેવાય નહીં આવે. એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, અને હવે આપણે ખરેખર જાગવાની જરૂર છે. મેં કીધું ને એમ વિશેષ કંઈ વધારે નથી કેવું, પણ મારા ભાઈઓ એટલું ચોક્કસ યાદ કરજો કે જ્યારે બટન દબાવવા જાઉં ને એટલે આંખ બંધ કરી અને એક સમાજ માટે વિચાર કરજો. અને જે સમાજની આપણી આટલામાં જેટલી સોસાયટીઓ છે પાટીદાર સમાજની, ઘરે ઘરે જવાનું ચાલુ કરી દો, ચાહે એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, એને એકવાર જઈને સમજાવજો કે તારામાં પાટીદાર સમાજનું લોહી વહે છે કે નહીં, તું પાટીદાર સમાજનો દીકરો છો કે નહીં. તો એકવાર ભાઈ અમારી સાથે આવી જો, એક જ વાર, એક વાર તું અમારી પ્રેમથી સમજાવો એને, ભલે એ ભાજપનો ભક્ત હોય પણ એને પ્રેમથી સમજાવો કે એકવાર પાટીદાર સમાજ સાથે આવી જો, અને આપણે આ એક અસ્તિત્વ, આ કહેવાય ને આપણા પાટીદાર સમાજની અસ્તિત્વની લડાઈ છે, આ પાટીદાર સમાજની આનબાન શાનની લડાઈ છે. જો આપ કીધું ને એમ ગોપાલભાઈએ, અભી નહીં તો કભી નહીં, અભી નહીં તો કભી નહીં. જો આપણે આ વખત, જો આ વખત આપણે પરિવર્તન ન લાવી શક્યા તો લોકો આપણને કહેશે કે આ 3-3 વર્ષથી પટેલિયા મતદાતા શું કરી લીધું, શું કરી લીધું, 3 વર્ષથી પાટીદાર સમાજના સમાજના પૈસા અને સમય વેડફ્યો છે, તમે કરી શું લીધું. જો આપણે સત્તા પરિવર્તન ન લાવ્યા તો આવનારી પેઢીને આપણે મોઢ નહીં બતાવી શકીએ કે પાટીદાર સમાજ પોતાની માંગ લઈને નીકળ્યો તો ને તો એક સત્તા પરિવર્તન પણ ન કરી શક્યો એવી તાકાત પણ નથી ધરાવતો. અને એવો પણ ઇતિહાસ રચા છે, કાલ સવાર કોઈ પણ પક્ષ હશે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, આપણી કિંમત જતી રહેશે. જો આપણે આપણી તાકાત ન બતાવી શક્યા તો, અને આપણે આપણી જો તાકાત બતાવી શક્યા ને તો અહીંયા તો ઠીક છે પણ વિદેશોમાં પણ આપણા ભાઈઓ જે રહે છે ને એનું પણ માથું ઊંચું થઈ જશે કે પાટીદાર સમાજ જે ધારે તે કરી શકે છે, અને પાટીદાર સમાજ જેને ધારે ને એને સત્તા પર બેસાડી પણ શકે છે અને ધારે ને સત્તા પરથી ઉખાડી પણ શકે છે.
આ તાકાત પાટીદાર સમાજ ધરાવે છે. એટલે ઘરે ઘરે નીકળી પડો, હવે આપણે શાંતિથી બેસવાનું નથી, હવે પ્રણ લઈ લો. આપણે તો દરેક સમાજ સાથે ગરોબો ધરાવીએ છીએ, દરેક સમાજ સાથે આપણે રહીએ છીએ, ધંધાની અંદર પણ દરેક સમાજ આપણો નોકરી કરતો હોય છે. તો દરેક સમાજને સાથે લઈ અને આપણો ધ્યેય જે આપણે પ્રાપ્ત કરવો છે એ આપણો ધ્યેય પ્રાપ્ત કરીએ, એવું બસ તમારી પાસે હું વિનંતી કરું છું કે દરેક સમાજને સાથે લઈને ચાલીએ અને આપણો જે ધ્યેય પ્રાપ્તિ છે એને ઘરે આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ. તો હવે આપણે અહીંથી પ્રણ લેવાનું છે કે હવે હું ઘરે જઈને શાંતિથી ઊંઘવાનો નથી, મારે આ સરકારને પાડું નહીં ને ત્યાં સુધી મને શાંતિની ઊંઘ ના જોઈએ. બસ આજથી આવો નિયમ લઈ લઈએ કે જ્યાં સુધી આ લોકોને ઘર ભેગા નહીં કરીએ ને ત્યાં સુધી શાંતિથી પાટીદાર સમાજ ઊંઘવાનો નથી. વિશેષ કઈ કેવું નથી, દિનેશભાઈ પણ બહુ ખૂબ સરસ સારા વક્તા છે અને આપણા નરેન્દ્રભાઈ પણ કહેવાય ને જે ઓરિજિનલ પટેલ, એ સાબિત કરીને બતાવ્યું છે, સાબિત કરીને બતાવ્યું છે કે આ સાચો પટેલ કહેવાય, એનામાં ગુણ સાચા પટેલના કહેવાય. અને જેને અંદર જઈ અને કહેવાય ને જે પગમાં પેટમાં બેસીને પગ પોળા કરવા, એ સાબિત કરી દીધું છે. એટલે એમને બધાને આપણે સાંભળીશું અને મેં જે કીધું એના ઉપર વધારે વજન આપજો અને વિચાર કરજો કે હવે આપણે શું કરવાનું છે. આપણી પાસે સમય બહુ જ ઓછો છે આપણી તાકાત બતાવવાનો. બેનો, જેટલો પણ સમય મળે સોસાયટીઓમાં પ્રચાર કરવા નીકળી જાઓ, ચાહે કોઈ પણ આવે, પણ આપણે ભાજપને પાડવી છે એ નક્કી વાત છે. આપણે બીજું કઈ મગજમાં નથી લેવાનું, આપણે આપણા દીકરાઓનું ભવિષ્ય બનાવવું છે. ખૂબ ખૂબ આભાર ગીતાબેન. અને જે ભારતીય જનતા પાર્ટી એ દિલ્હીની અંદર બેઠેલા કાળી દાઢી જેવા દાઉદને જે ચાણક્ય માને છે, એવા કાળી દાઢી જેવા ચાણક્યનો ફક્ત 2 મિનિટની અંદર ખેલ ઊંધો પાડી દીધો, એવા પાટીદાર અનામત આંદોલનના ચાણક્ય નરેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું કે આગામી સભાને સંબોધન કરે. નરેન્દ્રભાઈ પટેલ. હાલો મિત્ર, જય સરદાર. ગીતાબેન, ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા પાસના ચાણક્ય દિનેશ બામણિયા, આ બધા ઘણું બોલવાના છે ભાઈ. મને ભાષણ કરતા નહીં આવડતું, પણ પેલું સ્ટિંગ કરવું હોય તો આવડે છે. મિત્રો, અમિત શાહ પહેલી એક અમારા આગેવાન પેલા કડીના, એમની વાત કરું. કાલે પાટણમાં નીતિનભાઈએ જાહેરાત કરી, કા તો બધા કોંગ્રેસના એજન્ટ છે. હું આજે સવારે મહેસાણા અમારા મેહાણાના રજીસ્ટર ઓફિસમાં ગયો અને નીતિનભાઈ રતિલાલ શંકરલાલનું પેઢીનામું કઢાયું. અહીંયા પણ અમારા જીજે 2 ઘણા બેઠા છે. સ્વયંસેવક મિત્રો, આ બાજુ જે પબ્લિક છે એમને જરા આ સાઈડ મોકલજો. પેઢીનામા પ્રમાણે હું આ નીતિન પટેલ ખુલ્લો પડકાર ફેંકું છું. કા તમારા બાપની ભાજપની પેઢી નથી કા પટલી આ તો સહી કરે? 20-20 વર્ષ સુધી તમને અમે ખોળામ બેસાડ્યા. આ તમારી ખાખી પોલીસ છે, અમારી બેન દીકરીઓમાં મહેસાણામાં ગાળો બોલી, અમારા 14 છોકરા છીનવી લીધા. અને જો અમે તમને જીતાડીએ ને તો અમને આ 14 શહીદોની હાય લાગે, તમારું નખો જ જશે કે તમને કદી ના જીતાડીએ. મિત્રો, હું મહેસાણાના પટેલ તરીકે ગેરંટી આલું કે જો 51 ઉપર 52ની સીટ આ ભાજપ લાવે ને તો હું આ નિકોલમાં પગ નહીં મૂકું. મિત્રો, આ નીતિન પટેલને અહીંથી પડકાર ફેંકું છું કે તારી ડિપોઝિટ જેટલી હોય એટલી ડૂબી રાખજે,
જો મહેસાણાના પટેલો જો ડિપોઝિટ બચાવે ને નીતિન પટેલની તો ખરા જ મિત્રો. મિત્રો ચૂંટણીના ચાર દિવસ બાકી હશે, સોશિયલ મીડિયા બંધ કરી દેશે આ લોકો. મીડિયા બધું ભાજપના આંકડા આપશે મીડિયો, એટલે ધ્યાન રાખજો. આ ભાજપના હરિભક્તો જોડે આવતા નહીં. હરિભક્તો ને કહે હમણાં તમે ભાજપના મંદિરમાં રહો, અહીંયા અમારા મહેસાણામાં ને ઉત્તર ગુજરાતમાં એવી વાત થઈ કે ભાઈ અમદાવાદમાં વ્યમ છે, અમદાવાદમાં વ્યમ છે. આજે આ નિકોલની સભામાંથી મને એવું લાગે છે કે અમદાવાદમાં વ્યમ નથી, કમલમમાં વ્યમ છે. મિત્રો આપણે વરુણ પટેલનો એક બોમ્બ તો ફોડી દીધો, પેલા સેવા વઘાણી કે વાઘાણીનો, પણ એનાથી મોટો એક બોમ્બ મારા ખિસ્સામાં જો મોબાઈલમાં પડ્યો છે મિત્રો. હમણાં ફોર્મ ભરી જવા દો, મુરતિયા તૈયાર થઈ જવા દો મિત્રો. આ અમિત શાહે જે મારા હાથે વાત કરી છે ને એ બોમ્બ હું ફોડવાનો છું મિત્રો, ફોટા સાથે. અને જયારે એ બોમ્બ નીકળશે ને એટલે અમિત શાહને ગુજરાતનો નકશો ભૂલાઈ જશે મિત્રો, યાદ રાખજો. મિત્રો આ ગુજરાતમાં તો પાટીદારો જ રાજ કરી શકે, આ વાણિયા ભાઈનો કોઈ કામ નથી મિત્રો. મિત્રો એમના આ ભાજપ સરકારને જો પાડવી હોય મિત્રો, આ સ્ટિંગ ઓપરેશન વિશે વાત કરું. ભાઈ મીડિયા મિત્રો જરા પાછળ શાંતિ રાખો, ભાઈ મીડિયા તો લેશે, આપણે થોડા સાઈડમાં રહીને જુઓ. ભાઈ મીડિયા મીડિયાથી આપણે અત્યારે તો હાલ ઉજળા છીએ મિત્રો, એટલે મીડિયાને ડિસ્ટર્બ ના કરશો મિત્રો. એમાં એમાં એવું છે, જય સરદાર. મિત્રો શાંતિ રાખો, આપણી અસ્મિતા જાણો મિત્રો, શાંતિ રાખો. તન મન કી જાન લગાએ હૈ ગુજરાત કી શાન બઢાએંગે, સરદાર કે નામ પે હમ નયા ગુજરાત બનાએંગે. રોકે ના રુકેંગે યે ફિર જર ધાર બહેગી યે, પાટીદાર સંગ હર ગુજરાતી સબકો લેકે ચલે. હાર્દિક બરદે ચલો, કરદે ચલો ઉઠો શાંતિ રાખો, શાંતિ કોઈને ઉગળવાનો છે મિત્રો. બધા પોત પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. સ્થાન ગ્રહણ કરો બધા પોત પોતાનું. હાર્દિકભાઈ ને બહુ શાંતિથી આપણે સાંભળવાના છે, એટલે ટાકડી પર પડે તો અવાજ આવવો જોઈએ. ભાઈ બધા શાંતિથી નીચે બેસો, ભાઈ હાર્દિક મિત્રો મહેરબાની કરીને નીચે બેસી જાય, યુવાન મિત્રો આગળથી મહેરબાની કરીને બધા નીચે બેસી જશે, ત્યારબાદ જ હાર્દિક પટેલ સંબોધન કરશે જ્યાં જગ્યા મળે ત્યાં. મિત્રો નીચે બેસી જાય. હવે છેલ્લા 2.5 વર્ષથી મિત્રો મિત્રો નીચે બેસી જાય. હાર્દિકભાઈ ને શાંતિથી સાંભળવાના છે આપણે. સાહેબ મીડિયા મિત્રો ને કોઈ પણ હેરાનગતિ ના કરશો, એમને કામ કરવા દો, એ છે તો આપણું ચાલવાનું છે. ભાઈ મીડિયા મિત્રો ને બેસવા દો, જગ્યા બરાબર એમને જગ્યા થોડી આપી દો. આટલું આંદોલન આપણું અહીંયા પૂરતું સીમિત રાખવાનું છે. સાંભળો
મીડિયામાં પછી થોડું દેખાવા દો, માંડ માંડ દેખાવાનું ચાલુ થયું છે મીડિયામાં. જે ભાજપની ભાજપની 160-172 સીટો જે સર્વેમાં આવે છે મીડિયા મિત્રો, એક મિનિટ, જો અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો પાસ સમિતિ વતી અમે માફી માંગીએ છીએ. તમે આઈને તમારું સ્થાન ગ્રહણ કરો અને જે પણ તમારે કવરેજ લેવાનું હોય લેવાનું ચાલુ કરો. ભાઈ અહીંથી એ આ ખાલી કરવાની યાર, તો મીડિયા આવશે. એ મિત્ર અહીંથી ખાલી કરો, તો મીડિયા વાળાને બેસવા દો યાર. ભાઈ આ સાઈડ થી ખાલી કરો, યુવાન મિત્રો સ્વયંસેવકો. મિત્રો આ નીતિનભાઈ રતિલાલના પેઢીનામામાં આ પાટીદાર સમાજને આપણે લખ્યા પેલું નથી કે આપણે કાયમ ભાજપને મત આપવું. સમજી લો, આ પાટીદાર સમાજ કઈ ભાજપમાં પેઢીનામામાં લખ્યા પેલો નથી મિત્રો. એટલે સૌરાષ્ટ્રમાંથી અમારા દિનેશભાઈ ગોપાલ ઇટાલિયાને રૂપાણીને સાચવી લેશી. અમે અમારા મહેસાણામાં નોના ભાઈને સાચવી લઈશું. પણ મિત્રો અમદાવાદના યુવાનોને એક હાથ જોડે વિનંતી, એક વસ્ત્રાલમાં અને પેલા બોપલમાં જે ગદ્દારી કરી છે ને એમને તમે પાઠ ભણાવી દેજો મિત્રો. આગળ ઘણા બધા વક્તા છે, મારે મહેસાણા એક બીજી સભા છે, એટલે હું આપની સમક્ષ થી રજા લઉં. જય હિન્દ, જય સરદાર, જય શિવાજી. ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ. અને હવે હું પાસ કોર કમિટીના મેમ્બર દિનેશભાઈ બામણિયાને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ સંબોધન કરે. દિનેશભાઈ બામણિયા. જય સરદાર. પાટીદાર સમાજની અનામતની માંગણીને લઈને ગુજરાતમાં જે પાટીદાર સમાજ સરકાર પાસે માંગણી કરવા નીકળ્યો, એ સમયે સરકારે વાત સાંભળવાના બદલે જે અત્યાચાર કર્યો, મા બેન દીકરીઓને ગાળો દીધી, અમારા 14 યુવાનો આ લડાઈમાં શહીદ થયા, એ લડાઈની સામે ભારતીય જનતા પાર્ટીના વલણની સામે અમારી લડાઈ છે. પાટીદાર સમાજ બંધારણમાં જે મુજબનો હક છે એ મુજબની અનામતની માંગણી અમે કરી રહ્યા છીએ. મિત્રો વાતનું એ ધ્યાન દોરવું છે કે પાટીદાર સમાજને અનામતની માંગણીની શું કામ જરૂરિયાત પડી? પાટીદાર સમાજ શું કામ અનામત લેવા માટે નીકળ્યો? પાટીદાર સમાજને જે સુખી અને સમૃદ્ધ સાહસિક અને મહેનતુ સમાજ આજે રસ્તા ઉપર તન તન વર્ષથી લડે છે, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી આ કોંગ્રેસના એજન્ટ છે, આ એનસીપીના એજન્ટ છે, આ શિવસેનાના એજન્ટ છે એવા આક્ષેપો કરે છે, ત્યારે એ વાત નથી સ્વીકારતી કે ભારતીય જનતા પાર્ટીને આ પટેલ સમાજે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી નોટ અને વોટ ખોબલે ખોબલે આપ્યા છે. એ સમાજે તમારી પાસે માંગ્યું છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર પાટીદાર સમાજના આંદોલનને તોડવા માટે રોજ નવા નવા પ્રયાસો બજારમાં લાવે છે. ધન્યવાદ એ યુવાનને છે. અમે આજે યુવાન સાથે એટલા માટે છીએ, ઘણીવાર ભૂલો થતી હોય, આવડી મોટી પ્રક્રિયામાં ક્યાંક અમારાથી ભૂલ પણ થઈ હશે, પણ એક વાતની અમે ભૂલ નથી કરી કે આ સમાજની સાથે અમે ક્યારેય ગદ્દારી નથી કરી. અમે એ યુવાન સાથે છીએ. ઘણા બધા લોકો કહે છે કે પાટીદાર સમાજના લડાઈમાં કોંગ્રેસ તમારી લડાઈમાં કોંગ્રેસના તમે હાથો બની ગયા છો. જો મિત્રો અમે હાથો બનવાના તો કોંગ્રેસ કરતા તો તમે અમને જાજી કિંમત આપતા હતા. મારી વાત ટૂંકમાં કહીશ, પાટીદાર સમાજને તોડવાના હવે પછી જેમ જેમ ચૂંટણીના દિવસો આવતા જશે એમ એમ તમને નવા નવા પ્રયાસો થતા રહેશે, અને પાટીદાર સમાજને કોઈ તોડશે અને અનામત નહીં મળે તો એનું એકમાત્ર કદાચ ને કદાચ કારણ આપણે હોઈ શકીએ, કારણ કે આ લોકો આવીને આપણને વિભાજીત કરશે, અલગ અલગ પક્ષ અને કોંગ્રેસના કે ભાજપના વાડામાં વેચશે. મિત્રો અમે કોઈ ભારતીય જનતા પાર્ટીને પડાવવા માટે કે કોંગ્રેસને બેસાડવા માટે નથી આવ્યા.
તમારે મત જેને આપવો એને આપજો. પાટીદાર સમાજના અસ્મિતાની વાત કરે, પાટીદાર સમાજના ભવિષ્યની વાત કરે, એવા પક્ષને તમે મદદ કરજો. પરંતુ એક વાતમાં ધ્યાન રાખજો કે તમને દરેક વિધાનસભા વાઇઝ આ ભાગજ બિલ્લાઓ આવશે અને વેચાઈ ગયેલા બકરો ને બકરી પણ આવશે. પણ મિત્રો ધ્યાન રાખજો, જેને સમાજ સાથે ગદ્દારી કરી એના વચન ઉપર ક્યારે વિશ્વાસ ના કરજો. કારણ કે ગઈકાલે શું બોલતા હતા ને આજે શું બોલે છે ને આવતીકાલે શું બોલશે એની ખબર નથી આપણને. પાટીદાર સમાજને અનામત નહીં મળે એનું એકમાત્ર કારણ હશે, હું તમને એક પ્રશ્ન પૂછીશ, કે અહીંયા જે લેવા પટેલ સમાજના આગેવાનો બેઠા હોય કે લેવા પટેલ સમાજમાં આવતા લોકો હાથ ઊંચો કરે, આ નહીં આપે અનામત, તમે આ હાથ ઊંચો થશે ત્યાં સુધી અનામત નહીં મળે. મિત્રો કડવાને લેવાના વિવાદમાં વેચાશો નહીં. હવે કોઈ પણ વાતમાં આવીને પાટીદાર સમાજની વાત હોય, અનામતની વાત હોય કે પાટીદાર સમાજના ભવિષ્યની વાત હોય, ત્યારે એક થઈને રહેજો. તમને રાજકીય પક્ષો જે ગમે એની સાથે રહેજો, પણ પાટીદાર સમાજની સાથે પહેલા રહેજો, કારણ કે તમને પાટીદાર સમાજે જન્મ આપ્યો છે. મિત્રો બીજી વાત એ છે કે હવે પછી વર્ગ વિગ્રહની વાત આવશે. અમારા ટોળામાંથી એક જુદો પડ્યો, કાલે મારી સાથે ડિબેટમાં હતો, મને કે ઓબીસી લાવો, ઓબીસી કેમ કોંગ્રેસ ના આપે. મારે તમારું ધ્યાન દોરવું છે મિત્રો, આપણે હજી સુધી બંધારણની અનામત માંગી છે. ઓબીસીને મળતા લાભ અમને મળે, પાટીદાર સમાજના વંચિત લોકોના લાભ અમને મળે, અને જે પણ બંધારણમાં જોગવાઈ હોય એ મુજબની અમને અનામત મળે. આપણે ક્યારેય પણ નથી કીધું કે અમને એસટી એસસી ઓબીસીની અનામત ઓછી કરીને અમને અનામત આપો. આપણે એ લોકોના હિતમાં જળવાઈ રહેવી તો અનામત માંગીએ છીએ. તમને વર્ગ વિગ્રહમાં તોડવાની ટ્રાય ચાલશે. હવે એમ કહેશે કે હાર્દિક કેમ ઓબીસી માંગતો નથી, કેમ આમ માંગતો નથી. મિત્રો ટેકનિકલ પ્રશ્નો છે, પાટીદાર સમાજની માંગણી અનામતની છે. ચાહે કઈ રીતે આપે એ અમે છેલ્લા કેટલા પણ દિવસોથી અમે પણ કોંગ્રેસ સાથે પણ અમે નથી હજી સહમત થયા, કારણ કે અમારી વાત એ છે કે અમને અમારા સમાજને ન્યાય જોઈએ છે. મિત્રો તમે અમારી પર ભરોસો રાખજો, ગમે તે લડાઈ ગમે તે પક્ષ સામે કરવાની આવશે અમે તૈયાર છીએ, કારણ કે અમારા સમાજની અનામતની લડાઈ છે. પણ આ ભારતીય જનતા પાર્ટીએ જે આપણી સાથે અત્યાચાર કર્યો છે એની સાથે તો કોઈ દિવસ બેસવાની વાત નથી. મારી વાત પૂરી કરીશ, હાર્દિક પટેલ અહીંયા હાજર છે અને સાંભળવાનો છે, પણ એક વાત તમારી પાસેથી વચન માંગુ છું અને તમને બે હાથ જોડીને રજૂઆત પણ કરું છું. ભારતીય જનતા પાર્ટીએ જયારે અમે જેલમાં હતા ત્યારે ઘણા બધા અમને પ્રયાસ કર્યા અને અમને એક વાર કીધું હતું કે તમે માની જાઓ, તમે જે કહેશો એ આપશું. અમે એને બે હાથ નથી જોડ્યા, પણ તમને સમાજ છો એટલે હાથ જોડીને કહીએ છીએ કે આ વર્ગ વિગ્રહમાં ના આવતા પાટીદાર સમાજની એકતા જાળવી રાખજો. પક્ષ ગમે તે આવે એની સામે લડી લઈશું. પાટીદાર સમાજની માંગણીમાં અન્ય દરેક સમાજે અમને સાથ સહકાર આપ્યો છે, દરેક સમાજે વર્ગ વિગ્રહ ન થાય એવી રીતે પાટીદાર સમાજની દરેક માંગણીમાં ઉભો રહ્યો છે, એ દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ. પાટીદાર અનામત આંદોલન સમિતિ વતીનું ધન્યવાદ કરીએ છીએ. જય સરદાર, જય પાટીદાર. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ બામણિયા. અને હવે હાર્દિકભાઈ પટેલનું સ્વાગત કાર્યક્રમ આપણે શરૂ કરીશું, તો હું મારુતિ ગ્રુપના ગોપાલભાઈ પટેલને વિનંતી કરું કે હાર્દિકભાઈ પટેલને મોમેન્ટો આપી અને હાર્દિકભાઈનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. અને હવે અમદાવાદ પૂર્વની પાસ ટીમ જયેશ પટેલ સહિત નિકોલ પાસની ટીમને વિનંતી કરું કે હાર્દિકભાઈ પટેલને ફૂલહાર દ્વારા અભિવાદન કરે. જય સરદાર, જય સરદાર. ખૂબ ખૂબ આભાર.
અને હવે જે ઘડીની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા પાટીદાર સમાજના સાવજ હાર્દિકભાઈ પટેલને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ સંબોધન કરે. હાર્દિકભાઈ પટેલ. ખૂબ ખૂબ આભાર. હું જય સરદાર બોલું, બે હાથ ઉપર કરીને 11 વખત જય જય સરદાર બોલવાનું છે. કેમ કે મને એવું હતું કે હવે બધા ઠંડા પડી ગયા છે અને મને કોઈક કહેતું કે નિકોલભાઈ હાર્દિકનો વિરોધ થયો એટલે એ લોકોના કાને થોડોક અવાજ પહોંચવો જોઈએ, કોઈનો હાથ નીચે ન રહેવો જોઈએ. બંને હાથ ઉપર કરીને જય સરદાર, 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 જય સરદાર. બધાનો ખૂબ ખૂબ આભાર. આટલા બધા ફૂલ ન નાખો ભાઈ, હવામાં આવી જઈશ. આજે ઠક્કર બાપાની અંદર વિસ્તારની અંદર આપ સૌ લોકોએ સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને બહુ સમય પછી એટલે લગભગ 3-4 મહિના થઈ ગયા કે પૂર્વ વિસ્તારની અંદર કાર્યક્રમ બહુ જલ્દી નથી થતા, નથી થતા એના કારણો છે કે મંજૂરી નથી આપતા. પણ હવે ચાલુ થઈ ગયું, આચારસંહિતા લાગી એટલે હવે મંજૂરી બધાને મળે, કોઈને રોકી શકાય નહીં. એટલે આવનારા હવે 20 દિવસ મારે અમદાવાદમાં ધમધમાવાનું છે, બધાને મળવાનું છે, બધાના મુદ્દાઓ જાણવાના છે, સમાજની લડાઈ લડવાની છે. શા માટે? પહેલી વાત છે, સમાજને લાભ મળે, યોગ્ય શિક્ષણ મળે, રોજગાર મળે, અને જીએસટી લાગ્યા પછી હીરા બંધ કરીને કોઈને સૌરાષ્ટ્ર ના જવું પડે. એટલા માટે અહીંયા ઘણા બધા લોકોને અત્યારે સ્વાભાવિક રીતે અચાનક કાર્યક્રમ રાખ્યો, રજાનો દિવસ નથી. મેં આને પણ કહ્યું હતું જયેશને કે પણ સિલેક્ટેડ આપણે 1000, 1200, 1500 લોકોને જ મળવું છે, વધારે નથી મળવું. કેમ કે પૂર્વમાં તો કરીએ ત્યારે 1,00,000 લોકો ભેગા કરાય તો જ મજા આવે, બાકી મજા આવે નહીં. એટલે હજુ આવનારા 10-12 દિવસની અંદર વિશાળ કાર્યક્રમની તૈયારી પણ કરીએ છીએ. આજે એટલા માટે આપણી વચ્ચે આવ્યા છે, અહીંયા ઘણા બધા લોકો બેઠા છે. વચમાં 3 દિવસ પહેલા મેં ટીવી મીડિયામાં જોયું હતું કે ફલાણા લોકોએ હાર્દિકનો વિરોધ કર્યો. એટલે હું ઘણી વાર વિચારતો હોય કે વિરોધ મારો કર્યો, સમાજનો કર્યો, કોંગ્રેસનો કર્યો કે ભાજપના લોકોએ કર્યો. એટલે પછી મેં વાયા 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 બધું વિચાર્યું, ઘણા બધા લોકોને પૂછ્યું અને મને જાણવા પણ મળ્યું કે એ લોકો હતા ભાજપ યુવા મોરચાના લોકો હતા જેને ટોપી ઉપર જય સરદાર જય પાટીદાર લખ્યું હતું. એ લોકોને નથી ખબર કે આજ યુવા મોરચામાં અમે અમારી રાજનીતિની શરૂઆત કરી હતી, હવે એને અમે જ બેસાડ્યો છે. ત્યાંથી તમે અમારો વિરોધ કરો એ સેટ થાય એમ નથી. આજે આપણી વચ્ચે આવવાનું કારણ, મુખ્ય મુદ્દા એટલા હતા કે છેલ્લા કેટલાય સમયથી અમે લોકો સમાજને કંઈક લાભ મળે, સમાજને કંઈક ફાયદો મળે, સમાજની આવનારી પેઢીને યોગ્ય શિક્ષા મળે, રોજગાર મળે, ખેડૂતોને દેવા માફી થાય, આ બધા મુદ્દે અમે સત્તાવાળા તો કઈ કરતા નથી છેલ્લા 2 વર્ષથી, સત્તાવાળા કઈ વિચારતા નથી. એટલે વિચાર્યું કે ચલો વિપક્ષને પણ આ બાબતે મળવું જોઈએ. અમે વિપક્ષને મળવા ગયા, વિપક્ષને અમારા મુદ્દાઓ રાખ્યા. એટલે સ્વાભાવિક છે કોઈકના પેટમાં તેલ રેડાયું. એ લોકો તરત આક્ષેપ ચાલુ કરે કે આ કોંગ્રેસના લોકોના ફલાણાના એજન્ટ આ છે અને તે છે. મારે એ લોકોને પૂછવું છે, શું ગુજરાત તમારા બાપના ખાતે 7-12માં લખાયું હોય કે ભાઈ ગુજરાતમાં ભાજપનું જ બધું હાલે? કેમ ભાજપ 25 વર્ષથી સત્તામાં છે અને લોકોના મુદ્દાની વાત ન કરે, યુવાનોને શિક્ષાની વાત ના કરે? શિક્ષાની અંદર આજે ગુજરાતની કોઈ સ્કૂલ એવી બાકી નથી અમદાવાદની અંદર
કે જેની અંદર 50,000 થી નીચે ફી હોય, સારી સારી સ્કૂલો ની અંદર 1.5 લાખ રૂપિયા, ડિવાઇન જેવી સ્કૂલમાં 2-2.5 લાખ રૂપિયા. પછી હમણાં હું ઘણી બધી સ્કૂલોની અંદર મળવા ગયો, મારા ઘણા બધા મિત્ર વર્તુળમાં હતા, મેં પૂછ્યું કે આટલી બધી ફી શા માટે લો છો, કે ચૂંટણી ફંડ આપવું પડે ને એટલા માટે. આ બધી ફી અહીંયા આજુબાજુ જે મહિલાઓ ઉભી છે, હું બધાને કહું તમારે દીકરો દીકરી જે સ્કૂલ કોલેજની અંદર ભણે છે, તમે ફી કેટલી ભરો છો? ટ્યુશન પ્રાઇવેટ રાખો છો? સ્વાભાવિક છે કે ટ્યુશન ઘણી જગ્યાએ ઘરે બોલાવીએ છીએ આપણે શિક્ષકને, પ્રાઇવેટ ટ્યુશન, એનું નામે પણ વિચિત્ર છે, પ્રાઇવેટ ટ્યુશન, ઘરે આવીને ભણાવે, એની ફી પાછી 12 થી 200 રૂપિયા વધારે લે. યુવાન ભણે ગણે, અહીંયા જે બહુ મજાની વાત છે જયેશભાઈ દિનેશભાઈ, આજે યુવાનો વધાર છે, અને હું દાવા છાસે કહું કે આજ યુવાનો ગુજરાતની સકલ ને સુરત આ વખતે બદલવાના છે. હું ઘણા બધા લોકોને મળું છું, કેટલા ઘણા સમયથી, કેમ કે હું જાણવાની પ્રયાસ કરું છું. તમે વિચારો કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોઈન થાય છે, એક પણ ઓબીસી સમાજના લોકો એનો વિરોધ નથી કરતા. જિગ્નેશ મેવાણી દલિત આગેવાન છે, પોતાના સમાજને કઈક ફાયદો થાય એટલા માટે એ લોકો કોંગ્રેસને મળવા ગયા, રાહુલ ગાંધીને મળવા ગયા, એનો કોઈને વિરોધ કર્યો નહીં. પણ મારો તો તૈયાર જ બેઠા છે, કઈક કરે એટલે ચાલુ કરી નાખીએ, કઈક કરે એટલે ચાલુ કરી નાખીએ. હમણાં ગઈકાલે મેં જોયું ટીવીની અંદર એક રિપોર્ટ આવ્યો, સર્વે રાત્રે, તો એની અંદર આવ્યું કે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો અને પટેલો ભાજપથી નારાજ, ઉત્તર ગુજરાતની અંદર લોકો નારાજ, શહેરની અંદર વેપારીઓ નારાજ, યુવાનો નારાજ, આશા વર્કર મહિલાઓ નારાજ, ફિક્સ પગારદારો નારાજ, તો એક એક ભાજપ આવે ચાહી ના આવે હે, ચોહીન ગુતી લાયા તમે, કઈ સમજ જ નહીં પડતી. કઈક થોડું ઘણું બોલો તો સારું લાગે. એ કે 150-150 બાકી ની તરીએ હું કેમ બાકી રાખીએ, કોઈ 80 પૂરી કરી ના, કોઈ વોટ દેવા જ નહીં જવું. તો કહેવાનો મતલબ, હું છેલ્લા કેટલાય સમયથી આ જ બધી વાત જોઉં ગુજરાતની અંદર. હમણાં વચમાં આવ્યું હતું, હું ઘણા બધા આઈએસ આઈપીએસ ને મળ્યો, જે દિવસે પેલું આવ્યું ને કે આમના હોસ્પિટલમાંથી આતંકવાદીઓ પકડાયા, એ દિવસે હકીકત એ મુદ્દો જ નહોતો, મુદ્દો આંદોલનકારીઓનો હતો, સીડીઓ બહાર પાડવી ને ફલાણું બહાર પાડવું. પણ કોઈક 2-3 જણાએ કીધું કે આ ઊંધું પડે એમ હે, તો કે અહમદભાઈ ના હોસ્પિટલમાંથી આતંકવાદીઓ પકડાયા. એક દિવસ ચાલ્યું, બીજા દાડે આતંકવાદીઓ દેખાયા જ નહીં. મજા લે છે આપણી, કે ગાંડા હે બધાય, થોડું ઘણું ચલાવશું એટલે હા ફરી જશે ને આ કરશે ને તે કરશે. મિત્રો હજુ પણ કહું છું, વાંક આપણો છે. આ 182 જણા વિધાનસભાની અંદર જે મંજીરા વગાડે ને 5 વરા, એમનો કઈ વાંક નથી, વાંક તમારો ને મારો છે, કે આવા નપુસક માણસોને સત્તામાં બેસાડ્યા છે. તમે એ તો વિચારો કે નોટબંધી અને જીએસટી બાદ આમાં બધા વેપારીઓ હશે, બધાના પપ્પા વેપારીઓ હશે, કોઈ એક વ્યક્તિ આમાં મને હાથ ઊંચો કરો કે આ નોટબંધી એટલે અમને મજા, એક વ્યક્તિ હાથ ઊંચો કરો એડો. જીએસટી એક વ્યક્તિ હાથ ઊંચો કરો કે આ જીએસટી માં અમને મજા આવી. પણ મજા મને આવી કે જે માણસો એસી માંથી બહાર નતા નીકળતા, નારણપુરામાં ઘરે ઘરે કાગળિયા વેચતા થઈ ગયા. પિયુષ ગોયલ રાષ્ટ્રીય નેતા, ગઈકાલે અહીંયા 60 જણા આજુબાજુ ફરે, 60 જણા ખાલી. કહેવાનો મતલબ, વિકાસની વાતો કરવા વાળા જ્યાં મુદ્દાની વાતો નથી, છેલ્લે આવી જશે હિન્દુ મુસલમાન, છેલ્લે આવી જશે આતંકવાદ, છેલ્લે આવી જશે રાષ્ટ્રવાદ, દેશદ્રોહી, વિકાસની વાતો નથી કરતા. હમણાં હું કેટલાય સમયથી જોઉં છું, શું કર્યું, બુલેટ ટ્રેન આવી, પેલા મેટ્રો તો પૂરી કરો ભાઈ, બુલેટ ટ્રેન આવી, ચલો મેટ્રો પહી પૂરી કરજો, પેલા જે સાદી રેલવે દોડે એને પાટા ઉપર રાખો, ગમે ત્યાં રેઠી ઉતરી જાય. કહેવાનો મતલબ, મહિલાઓની વાત, અહીંયા બધા યુવાનો હશે, અમે શું કામ આંકડો સાથે બોલીએ છીએ, અમને એનાથી કઈ વાંધો નથી, અમને એની પાસે શું કામ આટલી રજૂઆતો કરવી પડશે, શું કામ આવા અમારે
તોછડી ભાષા, અમારી સૌરાષ્ટ્રના એન્ટરમાં તોછડી કોચી ભાષા, અમારે કોચી ભાષામાં બોલવું પડે છે. 14 યુવાનોને મારી નાખ્યા. બાપુનગર, વસ્ત્રાલ, વટવા, અમરાઈવાડી, ઠક્કર બાપાનગર, ઇન્ડિયા કોલોની, કૃષ્ણનગર, આ બધા વિસ્તારોમાં તો મહિલાઓ પર અત્યાચાર કર્યો, ઘરના દરવાજા તોડી નાખ્યા. ભૂલી ગયા લાગો બધા? ભૂલતા ના, નહીં તો પટલાના પેટે ન હોય, એ ભૂલવાનું નથી. અને કદાચ એ એ સમાધાન થઈ ગયું હોત આ મુદ્દાનું, તો પણ અમે એવું ઈચ્છતા, પણ આને સમાધાન ન કર્યું, કેસો લગાડ્યા. આમાંથી આંદોલન દરમિયાન કેટલા લોકો પર કેસ થયા હતા? આધો છોકરો જો, અચ્છા કોઈ વાંધો, પાછા ખેંચાઈ ગયા? મીડિયા વાળા મિત્રો લેજો, તમે ચલાવો છો કે આટલા કેસો પાછા ખેંચાય ને આટલું થયું. જે દિવસે કે કેસો પાછા ખેંચાય, અને એ જ દાડે મારું વોરંટ નીકળું. એટલે કહેવાનો મતલબ, લોકોને ગેરમાર્ગે દોરે છે, લોકોને ખોટી રીતે બોલે છે. અને હું દાવા સાથે હજુ પણ કહું છું કે એ લોકોને તમારી પર પૂરેપૂરો ભરોસો છે કે આ ક્યાંય જવાના નથી. શા માટે કહું? પૂર્વ વિસ્તારમાં આવશે, શ્વેતાંગના પરિવારને મળશે, અને આવીને રોઈ લેશે કે અમિત શાહ અને રૂપાણીએ મને સાચી હકીકત ન કીધી. તમે હવે મને સાચી હકીકત કીધી, હું ગુજરાતી છું, તો તમે બધા મારી જોડે રહેજો, એકવાર માફ કરજો, અને તમે બધા ખરેખર અહીંયા જ આપશો. એના કારણે એને તમારા માટે કાંઈ પડી નથી. તમે વિચારો, જે લોકો નોટ ને વોટ આટલું બધું આપ્યું છે, એ લોકોના મુદ્દાની વાત નથી કરતા, એ તમારી સાથે સમાધાનની વાત નથી કરતા. હમણાં અમારા ઘણા બધા યુવાનોને કરોડો કરોડ રૂપિયામાં ખર્ચ્યા, અને આ જ લોકો આજ ભારતીય જનતા પાર્ટી ઓલા સભ્યો બનાવતી, મિસકોલ મારો ને સભ્ય બનો, મિસકોલ મારો ને સભ્ય બનો, હવે 1-1 કરોડ રૂપિયા આપો ને સભ્ય બનો, 1-1 કરોડ રૂપિયા આપો ને સભ્ય બનો. કહેવાનો મતલબ, 600-800 કરોડ નું પેકેજ હતું, જેટલા ખરીદાય એને ખરીદી લો, જેટલા ખરીદાય એને ખરીદી લો. હમણાં હું તાજ હોટલમાં ગયેલો, મુદ્દા બધા આપવા અશોક ગેહલોત ને, તો હું બહાર નીકળ્યો, સ્વાભાવિક એક રાત્રે ગયો તો હવારમાં કપડા બદલ્યા હોય, તો મેલા કપડા બેગમાં આવડી બેગ હતી, તો કે હાર્દિક કેટલા લાવેલા કોડા ઓલા, તમે બે આપો અને મને એમાં ખરીદવાની વાત કરો. કહેવાનો મતલબ, સમય આવતા આવા ઘણા બધા આરોપો પ્રત્યારોપો લાગશે. હું કઈ વધુ વાત કહેવા અહીંયા નથી આવ્યો, તમને એવું પણ કહેવા નથી આવ્યો કે અહીંયા વોટ આપજો, પેલા કણ વોટ આપજો, તમને જ્યાં ગમે ત્યાં આપજો, પણ 14 યુવાનોને યાદ કરીને વોટ આપજો, મહિલાઓ પર થયેલા અત્યાચારને યાદ કરીને વોટ આપજો, તમારા ઘરની બહાર જે કાચ તોડી નાખ્યા હતા એને યાદ કરીને વોટ આપજો, જે મહિલાના ઘરની બહાર પોલીસ વાળા આવીને પેશાબ કરી ગયા હતા એ યાદ કરીને વોટ આપજો, બાકી આપજો તો વોટ થી આપજો. અને આવું બધું યાદ ન રહેતું હોય, અંદર આપવા ગયા હોય તો એક વાર યાદ કરજો તમારા પપ્પાનું નામ શું, જો પટેલ આપતું હોય તો એ ન આપતા. પણ કહેવાનો મતલબ, આ લડાઈ સ્વમાનની છે, સમાજના અભિમાનની લડાઈ છે, સમાજની ખુદદારી માટેની લડાઈ છે, અને એમાં તમારે બધાએ મને સાથ સહયોગ આપવાનો છે. હું કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી, હકીકત છે, હું કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી જોડાવાનો, અને આપણને એવું બધું ફાવતું પણ નથી કોઈની ગુલામી કરવી. ક્યાંક અહીંયા તો આખા બોલારિયા, જે બોલી સાચું બોલવું, કડવું બોલી જઈએ, કોઈને ગમે ના ગમે, ચો આપણા માસીન છોકરા કોઈ આપણે સમાજ માટે કરવાનું હોય. કહેવાનો મતલબ કે તમારા બધાનું જે આ સ્વમાન સચવાતું હશે, તમારા બધાનું જે અભિમાન સચવાતું હશે, તમારા બધાની જે આ ખુદદારી સચવાતી હશે, તમારા બધાની જે આ દિલેરી સચવાતી હશે, તમારા બધાની જે અમીરી સચવાતી હશે, અને તમારા બધાનું જે આ સ્વમાન સચવાતું હશે, ત્યાં આપણે બધાએ જવાનું છે, અને ત્યાં જઈને આપણે આપણો અધિકાર માગવાનો છે. અમારી લડાઈ અહંકારીઓ સામે છે, અમારી લડાઈ અહંકારીઓ દ્વારા થતી તાનાશાહ સામે છે, અમારી લડાઈ ફક્ત અધિકાર માટેની છે, એના સિવાય કાંઈ છે નહીં. હમણાં હું ગામડાઓમાં ગયો તો, કદાચ ઘણા બધાના વડીલો હજુ પણ ગામડામાં રહેતા હશે, અમને ભાભાઓ એવું કહેતા કે બેટા ગામડા ભૂલી જાઓ, તમને ગામડામાં એક વોટ નહીં જવા દેવાનો, પણ સેટે વાળા સમજાવજો કે ભાઈ અહીંયા જોતા ના રહે. ક્યાં ખરેખર, હમણાં અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, આવા મેહોણા બેહોણા બધે જ આવ્યો,
અને બધા એવું કહે છે કે ગામડા તમે ચિંતા ન કરો, ગામડામાં તો હુરહુરિયા કરી લેવું બધાય ના, પણ તમે સિટી વાળા થોડું ખાચવજો. હજુ દાદા મુદ્દો સાચો હે, તમે અહિયાંથી જે લીટ કાઢશો સિટી વાળા ડુબાડશે કીધું. તો કે ચિંતા ના કરો, ધોત્યું પહેરીને માથે ફાટ્યું નાખીને આવવાના સોસાયટી સોસાયટી ફરવા, બાકી આવો કે છોડવાના હે નહી. મેં એક જમાનો જોયો તો, હું તો જયારે નાનો હતો ગામડે જતો દિવાળી ટાણે, દિવાળી ટાણે ગામડે જવું એટલે એમ કોકડી BMW મર્સિડીઝ બર્સિડીઝ લઈને આમ ગામડે આવે દિવાળી ટાઈમે. લાભડી તો બાકી રૂપિયા વાળા હો સિટીમાં, બાકી આમ પૈસા પૈસા જોર હશે. ગામમાં આવે, આ વખતે અહીંયા વોટ આપવાનો, ગામડા વાળા તો બિચારા ભોળા. વાત સાચી, ગામ સિટીમાં રહે પૈસા વાળો એ કે જ કરાય. આવડી તા 25 વરા લોહી પી લીધું આપણું, ખેડૂતોને હેરાન પરેશાન કરી નાખ્યા ગામડાની અંદર. આજ તમે જો ખેડૂતોની પરિસ્થિતિ, પણ આ વખતે ખેડૂતોએ કીધું છે કે 25 વરસે તમારા કીધું કર્યું છે, એક વખત ખેડૂતના કીધું કરજો, આવનારી જિંદગી આવનારી પેઢી ખુશ હશે. અને આ વખતે કોઈને હરાવવા માટે નથી નીકળ્યા હો, કોઈને હરાવવા માટે નહીં, આપણે જીતવા માટે નીકળ્યા છીએ. અને હારવું જીતવું એ તો સમયની વાત છે, એમાં બહુ પડવું ના. એ હારી ગયો હું જીતી ગયો, આપણે જ્યાં એ પૂછજો. હું તો ઘણી વાર વિચારું કે ચૂંટણી ભાજપ કોંગ્રેસ ની હે કે ભાજપ ની હાર્દિક ની, એ જ નહીં ખબર પડતી. ટીવીમાં જોવો તો કે હાર્દિકે ફલાણું કર્યું, હાર્દિકે આ કર્યું. હમણાં હમણાં એ શીખી ગયા, હમણાં જે 4-5 જગ્યા વિરુદ્ધ નું જે નાટક કર્યું ને, જોજો બધા સાંભળજો, નાટક કર્યું. એટલે મેં કીધું આ નાટક થાય છે શા માટે, એટલે અમુક રાજકીય વિશ્લેષકો મેં પૂછ્યું તો કે તમારી કોપી કરે તો ભાજપ વાળાનો વિરોધ કરો, એ તારો વિરોધ કરે હે કે. મેં તો મારો વિરોધ છે, મારો તો મારે, હું થોડી પાર્ટી પાર્ટી ચલાવ. મેં તો કરવો કોંગ્રેસ નો વિરોધ કરાય. પાછા હમણાં BBC ગુજરાતીમાં એક દિનેશભાઈ ઇન્ટરવ્યુ વિજયભાઈ નું, વિજયભાઈ હાર્દિક ની સભામાં આટલા બધા માણસો આવે, કોંગ્રેસી હે બધા, કોંગ્રેસી હે, એટલા બધા ચિંતામાં આવી ગયેલા, જાણે શું એ પૂછી લીધું હોય ને, એ બધા કોંગ્રેસી, પણ આટલા બધા માણસો આવે, એ બધા કોંગ્રેસના કાર્યકર્તા, સ્ટેજ ઉપર કોંગ્રેસના લોકો હોય ને બધા આવે. તો ઓલા પત્રકારે પૂછ્યું, તમે તો કોંગ્રેસની સભામાં જેમ પબ્લિક નહીં થતી, કે કહેવાનો મતલબ ઘણી વાર એ ચિંતા વધારે, એ બધા શું નર્વસ થઈ ગયા. હું તો ઘણી વાર કહું છું, અઠવાડિયે અઠવાડિયે પાગલ ઓલો શું કહેવાય મેન્ટલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતું રહે, કે લોચા પડી જાય 18 ડિસેમ્બરે. કહેવાનો મતલબ 9 તારીખે નવરાઓને કાઢો, 14 તારીખે ચૌદસિયાને કાઢો, ને 18મો તારીખ આપણો આપણા બધાનું સારું થશે. બાકી કોઈનું સારું નહીં થયું, હું તો લાજપોર હોઈશ, આવજો પા. અને મજાકની વાત એ નથી, પણ વાત એ છે કે આપણા યુવાનો જે શહીદ થયા છે, એ યુવાનોને યાદ કરજો. કોઈકના ઘરે કોઈકનો દીકરો જતો રહ્યો, કોઈકના ઘરે કોઈના ફાધરે એક્સપાયર થઈ ગયા, કોઈના ઘરે કોઈનો હસબન્ડ એક્સપાયર થઈ ગયો. મને તો ખબર છે તમારે અહીંયા શું પરિસ્થિતિ બની હતી, સૌથી ડેન્જરસ એરિયા તમારો આ હતો. જયારે શ્વેતાંગની સ્મશાન યાત્રા કાઢવાની હતી ત્યારે આર્મીને બોલાવી પડી, એટલા નકટા માણસો છે આ લોકો. અને આ બધી વિચારવી પડશે તમારે, શ્વેતાંગની સ્મશાન યાત્રામાં જો આર્મી બોલાવી પડતી હોય, કરફ્યુ લગાડવો પડતો હોય, અને પેલા ભાઈ ટાઈગર મેમણ યાકુબ મેમણની ફાંસી વખતે એને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, એટલે કહેવાનો મતલબ કે હવે બધું સમજવું પડશે, આ બધું ભૂલી ના જતા. ને એક વાત ચોક્કસ કહું કે જો આ બધું ભૂલી જવું હોય તો આવનારા 50 વર્ષ સુધી સમાજમાંથી કોઈ લડવા બહાર નહીં નીકળે, એટલું યાદ રાખજો. કેમ કે અમે લોકો એટલા માટે નીકળ્યા છીએ, કેમ કે અમે એવું ઈચ્છીએ છીએ કે આવનારી પેઢીનું ભવિષ્ય સારું બને. ભાઈના કારણે, કેશુ બાપાના કારણે 8 મીટરનો કાયદો રદ કરવામાં આવ્યો, ને આજે તમે બધા પૈસા વાળા બન્યા છો સિટીની અંદર આવીને. ભૂલી ગયા બાપાને, ભૂલી ગયા, આવડી તમને તમે ભૂલી જ જવાનો, કાંઈ ના થયું તો. પણ કહેવાનો મતલબ સમાજ માટે થોડાક જાગૃત રહેજો. અમે એવું ક્યારેય નથી માગ્યું કે અમને 100 ટિકિટો આપો, 500 કરોડ રૂપિયા આપો, સમાજને આટલું કાંઈ જ નહીં. અમે એટલું માગ્યું કે સમાજના યુવાન શિક્ષામાં ફ્રીમાં શિક્ષણ મેળવે. એ જ્યારે રોજગારીની વાત આવે, જ્યારે ધોરણ 12 કોલેજ પૂરું કર્યું હોય, MBBS નો ડોક્ટર બન્યો હોય, તો એની પાસેથી 1 રૂપિયાનું ડોનેશન ના લીધું અને ડોક્ટર બનવો જોઈએ. અમે વાત કરીએ છીએ પોલીસ ઇન્સ્પેક્ટર કે કોન્સ્ટેબલની પરીક્ષા આપી હોય કે IAS IPS ની પરીક્ષા આપી હોય, તો એનું મેરિટમાં નામ હોય તો એને નોકરી મળવી જોઈએ. બસ આ જ મુદ્દા છે. અમે કોઈ અનામત ઘી કેરોસીન ચોખા 94 લેવા માટે નહીં માગતા હો ભાઈ. હા, અનામત કઈ
ઘઉં લેવા હોય 10 કિલો ને એના માટે નહીં, અનામત માંગીએ છીએ યુવાનોના શિક્ષણ માટે, અનામત માંગીએ છીએ યુવાનોના રોજગાર માટે, અને એ અનામત માંગીએ છીએ જ્યાં સ્વમાન હોય. અનામત કોઈ ભીખ નથી, અનામત કોઈ ભીખ ભીખ નથી, અનામત પ્રતિનિધિત્વ છે જ્યાં દરેક લોકોને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અને અનામત માંગીએ છીએ વટથી માંગીએ છીએ, દાદાગીરીથી માંગીએ છીએ, પ્રેમથી માંગીએ છીએ. આપશો તો ઠીક છે, નહીં તો ઝૂંટવી લેવાના પણ છીએ. બીજી વાત, ચૂંટણીનો સમય છે, બધા યુવાનો છો, થોડુંક સોશિયલ મીડિયા હકાવજો ભાયા. સોશિયલ મીડિયામાં થોડુંક ધ્યાન આપવું પડશે, ને કે ભાઈ આપણે બધા ખાઈ જાય ભાયા, ને કે વિચારતા રહી જવું. એક પોસ્ટ નહીં, રોજ નક્કી કરી લો, રોજ ચાલે કે ફો વોટ ના થોડી તાલ કે હોવાનું છે, એનું ઊંઘ બૂંઘ ન આવી જોઈએ. અમારા એકલાની લડાઈ નહીં હો ભાઈ, બધાની લડાઈ છે, બધાએ લડવું પડશે. બાકી એકલો હું લડીશ તો ક્યારનો થાકી જઈશ એવું ન વિચારો કે હાર્દિક પટેલ એક જ થાય. હાલે કેટલાય હાર્દિક પટેલે પટલાણીના પેટર્ન ખેડૂતના પેટર્ન જઈને આવ્યો, હાર્દિક પટેલ હજો અને સરદાર પટેલ હજો, એમાં ચિંતા કરવાનો વિષય નથી. પણ કહેવાનો મતલબ કે દરેક ઘરેથી સરદારને પેદા થવું પડશે. બધા કહેતા હોય કે સરદાર પટેલ એક જ થાય, ના, સરદાર પટેલ પેદા થાય ખાલી નામ બદલાઈ ગયા હોય. એટલે એવું ક્યારે વિચારતા નહીં કે સરદાર પટેલને જ આવવું જોઈએ. તમે પણ સરદાર પટેલ બની શકો છો, તમે પણ શહીદ ભગતસિંહ બની શકો છો, સારું કામ કરી શકો. એટલે આ બધું વિચારજો. બીજી ખાસ નોંધ અહીંયા જયેશભાઈ ટૂંક સમયમાં આયોજન કરજો, અને બધા લોકો એક એક જણો 100-100 વ્યક્તિને લઈને આવજો. મારે દેખાડવું છે પૂરું હોય એટલે અમારું ને અમારી જ અહીંયા ચાલે. બસ તમારે નક્કી કરવાનું છે કે અહીંયા કેટલી સંખ્યા ભેગી કરવી ને કેટલી ન કરવી. ખૂબ સરસ અને મોટું આયોજન કરજો. બસ બીજું કાંઈ ખાસ કહેતો નથી, પણ આજ ખરેખર મજા આવી. બહુ દિવસ પછી ઓલું કહેવાય ને, મેરા તો આપશે પુરાના રિશ્તા આઈને ભાઈ કહે છે ને, તમને મજા આવશે. ખાલી એટલું સાંભળવું, એટલું કહી જાય કે હું બાપુનગરમાં પેલા હીરા ઘસવા આવ્યો હતો, એટલે મજા આવી જાય. ઓલા ગામડામાં જાય ખેડૂતો રાજુ, ખાલી એટલું કહી દે કે હું પાણી પાવા આવતો હતો ગામડામાં, ભાઈઓ બહેનો, એટલે ભાઈઓ બહેનો રાજી રેડ. હવે ભાઈઓ બહેનો ના પડતા, ભાઈઓ બહેનો વાળી વાત એ તો 25 વરા અહીંયા ને બીજા 5 વરા ઈવીએમમાં રહી ગયા. એટલે કેનો મતલબ, થોડું ઘણું સમજો, થોડું ઘણું જાગૃત થજો. વધારે ના થવું તો કરી, પણ પટેલ છો એટલે થોડાક થાજો. બસ ખૂબ ખૂબ મજા આવી છે, ખૂબ ખૂબ આનંદ મળ્યો છે. નોટબંધી જીએસટી બાદ તમે બધા નારાજ હશો, પણ શું કરું, તમને બધાને શુભકામના આપું બ્લેક દિવસની. હું ઇન્કલાબ બોલું, બે હાથ ઉપર કરીને જિંદાબાદ બોલજો. એ ઇન્કલાબ, એ ઇન્કલાબ, જય સરદાર, જય સરદાર. ખૂબ ખૂબ મજા આવી આજે, સરસ મજાનો કાર્યક્રમ. પાસ્ટ ટીમ જયેશભાઈ, જેડીભાઈ અને એમની આખી ટીમ, રાહુલભાઈ, ભાવિનભાઈ, ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભવાની, જય ભવાની, જય ભવાની.